નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો. આજે ભારતના 72મા સ્વાતંત્ર પર્વની ઠેર ઠેર ઉત્સાહભેર ઉજવણી. ભરૂચ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર પર્વની હાંસોટ ખાતે ઉજવણી કરાઈ. રાજ્યના કેબિનેટ પ્રધાન ઈશ્વરસિંહ પરમારે ધ્વજવંદન કર્યું. હાંસોટ તાલુકાના વિકાસ માટે ₹25 લાખનો ચેક અર્પણ કરાયો. તો જિલ્લાની વિવિધ શાળા, કોલેજો, સરકારી કચેરીઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓમાં પણ ધ્વજવંદનના કાર્યક્રમો યોજાયા. ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા પોલીસ કર્મીઓની બદલીનો ગંજીફો ચીપાયો. 2 પોલીસ ઇન્સ્પેક્ટર અને 9 પોલીસ સબ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલી. ભરૂચ અને અંકલેશ્વરમાં ટ્રાફિક નિયમન માટે 1-1 PSIની નિમણૂક. ભરૂચ તાલુકાના શુક્લતીર્થ ગામે ધ્વજવંદનના કાર્યક્રમ દરમિયાન મહિલા સરપંચના પતિનું મોત. વક્તવ્ય આપતી વખતે હૃદયરોગનો હુમલો આવતા ત્યાં જ ટળી પડ્યા. રાજપીપળામાં સ્વાતંત્ર પર્વની અનોખી રીતે ઉજવણી. જાહેર માર્ગ પર રાષ્ટ્રધ્વજ ફરકાયો. રાષ્ટ્રગીત વખતે વાહન વ્યવહાર પણ થંભી ગયો. અંકલેશ્વરના ભાદી ગામેથી સ્ટેટ મોનિટરિંગ સેલે મોટું જુગારધામ ઝડપી પાડવાનો મામલો. જુગારધામના મુખ્ય સૂત્રધારની પોલીસે કરી ધરપકડ. ભરૂચ શહેર અને જિલ્લાની વિવિધ શાળા, કોલેજો, સરકારી કચેરીઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓમાં આજરોજ 72મા સ્વાતંત્ર પર્વ નિમિત્તે ધ્વજવંદનના કાર્યક્રમ યોજાયા હતા. તો સાથે જ દેશભક્તિને ઉજાગર કરતા કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
आजादी को हम हर किस मिटा सकते नहीं, अपनी आजादी को हम हर किस मिटा सकते नहीं। सर कटा सकते हैं लेकिन सर झुका सकते नहीं, सर झुका सकते नहीं। हमने सदियों में ये आजादी की नेमत पाई है, हमने ये नेमत पाई है। सैकड़ों कुर्बानियां देकर ये दौलत पाई है, हमने ये दौलत पाई है। मुस्कुरा कर खाई है सीनों पे अपने गोलियां, सीनों पे अपने गोलियां। कितने वीरानों से गुजरे हैं तो जन्नत पाई है, खाक में हम अपनी इज्जत को मिला सकते नहीं, अपनी आजादी को हम हर किस मिटा सकते नहीं। चलेगी जुल्म की अहले वफा के सामने, अहले वफा के सामने। आ नहीं सकता कोई शोला हवा के सामने। हासोट खाते भरूच जिला कक्षाना स्वातंत्र पर्वनी उजवणी करवामां आवी हती, जेमां राज्यना केबिनेट प्रधान ईश्वरसिंह परमारे राष्ट्रध्वज फरकाव्यो हतो। हासोट खाते आवेल जिनना पटांगणमां जिला कक्षाना 72મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી। રાજ્ય સરકારના સામાજિક અને ન્યાય અને નાગરિકતા વિભાગના કેબિનેટ મંત્રી ઈશ્વરસિંહ પરમારના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રંગારંગ કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા। બ્રિટિશ એમ્પાયર એન્ડ કોમનવેલ્થ ગેમ્સ મે 440,000 રેસ મે ગોલ્ડ મેડલ જીતાયા હતા। કેબિનેટ પ્રધાન ઈશ્વરસિંહ પરમારના હસ્તે જિલ્લામાં વિવિધ ક્ષેત્રમાં વિશિષ્ટ યોગદાન આપનાર નાગરિકો, વિદ્યાર્થીઓ અને પોલીસ કર્મીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે હાંસોટ તાલુકાના વિકાસ માટે રાજ્ય સરકાર તરફથી પ્રાંત અધિકારી રમેશ ભગોરાને અર્પણ કરવામાં આવ્યો હતો। સદય કાર્યક્રમમાં પ્રદેશ ભાજપના મહામંત્રી ભરતસિંહ પરમાર, કલેક્ટર રવિ અરોરા, જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા, જિલ્લા વિકાસ અધિકારી ક્ષિપ્રા અગ્રે તેમજ અગ્રગણ્ય નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। અંકલેશ્વર શહેર અને જીએડીસીમાં આવેલ વિવિધ શાળા, કોલેજ અને સરકારી કચેરીઓમાં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ધ્વજવંદનના કાર્યક્રમો યોજાયા હતા। જહાં ડાલ ડાલ પર સોને કી ચિડિયા કરતી હૈ બસેરા, વો ભારત દેશ હૈ મેરા, વો ભારત દેશ હૈ મેરા। જહાં ડાલ ડાલ પર સોને કી ચિડિયા કરતી હૈ બસેરા, વો ભારત દેશ હૈ મેરા, વો ભારત દેશ હૈ મેરા। જહાં સત્ય અહિંસા ઔર ધર્મ કા પગ પગ લગતા ડેરા, વો ભારત દેશ હૈ મેરા, વો ભારત દેશ હૈ મેરા। Goodbye।
सूरज सबसे पहले आकर डाले अपना फेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा। भरूच जिला पुलिस वडा राजेंद्रसिंह चुडासमा द्वारा जिलाना बे पुलिस इंस्पेक्टर अने नव पुलिस सब इंस्पेक्टर नी आंतरिक बदली करवामां आवी छे। भरूच जिला पुलिस वडा द्वारा जिलाना पुलिस कर्मीओनी आंतरिक बदलीनो गंजीफो चीपवामां आव्यो छे, जेमां बे पुलिस इंस्पेक्टर अने नव पुलिस सब इंस्पेक्टरनी आंतरिक बदली करी देवामां आवी छे, जेमां दहेज मरीन पुलिस मथकना पीआई एन के गोस्वामीने वुमन युनिटमां मुकवामां आव्या छे, ज्यारे सीपीआई भरूच ડીએચ રબારીને અંકલેશ્વર રૂરલ પોલીસ મથકના પીઆઈ બનાવવામાં આવ્યા છે। ભરૂચ અંકલેશ્વરમાં ટ્રાફિકની વકરતી પરિસ્થિતિ પર અંકુશ મેળવવા એક એક પીએસઆઈની ટ્રાફિક વિભાગમાં નિમણૂક કરવામાં આવી છે। ભરૂચ શહેર ટ્રાફિકમાં વીએલ ગાગિયા તો અંકલેશ્વર શહેરમાં ટ્રાફિકમાં જે ચાવડાની નિમણૂક આપવામાં આવી છે। ભરૂચ તાલુકાના શુક્લતીર્થ ગામે ધ્વજવંદનના કાર્યક્રમ દરમિયાન મહિલા સરપંચના પતિનું મોત નિપજ્યું હતું। ભરૂચ તાલુકા શુક્લતીર્થ ગામે સ્વતંત્ર પર્વ નિમિત્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગામના મહિલા સરપંચ મંજુલાબેન વસાવા દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યા બાદ તેમના પતિ ચંદુભાઈ વસાવા વક્તવ્ય આપી રહ્યા હતા। આ દરમિયાન તેઓનું ચાલુ વક્તવ્ય વખતે ઢળી પડ્યા હતા, જેના કારણે દોડધામ મચી જવા પામી હતી। ચંદુભાઈને સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા, જોકે તેમને સારવાર મળે એ પૂર્વે જ તેમનું મોત નિપજ્યું હતું। ચંદુભાઈનું હૃદયરોગનો હુમલો આવતા મોત નિપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે। રાજપીપળામાં જાહેર માર્ગ પર રાષ્ટ્રધ્વજ ફરકાવી સ્વાતંત્ર્ય પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી। આજરોજ દેશના 72મા સ્વાતંત્ર્ય પર્વની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે રાજપીપળામાં સ્વાતંત્ર્ય પર્વની અનોખી રીતે ઉજવણી થઈ હતી। રાજપીપળાની બે સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા રાજપીપળામાં જાહેર માર્ગ પર રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો અને સલામી આપવામાં આવી હતી। આ સમયે રાષ્ટ્રગીત દરમિયાન વાહન વ્યવહાર પણ થંભી ગયો હતો અને રાહદારીઓએ પણ ઉજવણીમાં ભાગ લીધો હતો। અંકલેશ્વરના ભાદીગામેથી સ્ટેટ મોનિટરિંગ સેલે જુગારધામ ઝડપી પાડવાના મામલામાં ફરાર આરોપીની ગ્રામ્ય પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। અંકલેશ્વરના ભાદીગામેથી સ્ટેટ મોનિટરિંગ સેલે મોટું જુગારધામ ઝડપી પાડી ₹25 લાખથી વધુના મુદ્દામાલ સાથે 19 આરોપીઓની ધરપકડ કરી હતી। આ મામલામાં જુગાર રમાડનાર મુખ્ય આરોપી સોકત ઇબ્રાહીમ ફરાર થઈ ગયો હતો। અંકલેશ્વર ગ્રામ્ય પોલીસે ફરાર આરોપી સોકત ઇબ્રાહીમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આજરોજ સ્વતંત્રતા પર્વ નિમિત્તે અંકલેશ્વરના શાંતિધામ સ્મશાન ગૃહમાં સ્વાતંત્ર્ય સેનાની શાંતિલાલ શાસ્ત્રીને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા। આઝાદીની ચળવળમાં મહત્વનો ભાગ ભજવનાર અંકલેશ્વરના સ્વાતંત્ર્ય સેનાની સ્વર્ગીય શાંતિલાલ શાસ્ત્રીને આગેવાનો દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા અને તેઓની શહાદતને યાદ કરવામાં આવી હતી। સદર કાર્યક્રમમાં અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ દક્ષાબેન શાહ, કારોબારી અધ્યક્ષ સંદીપ પટેલ, ચેનલ નર્મદાના ડિરેક્ટર હરીશ જોશી હાજર રહ્યા હતા। અંકલેશ્વરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। અંકલેશ્વરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદ સહિતના સંગઠનો દ્વારા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ અખંડ ભારત સમૃદ્ધિ દિવસ અંતર્ગત મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે 3 રસ્તા સર્કલથી નીકળી વિવિધ વિસ્તારોમાં ફરી રામકુંડ ખાતે પહોંચી હતી। આ રેલીમાં આરએસએસ, વિશ્વ હિન્દુ પરિષદ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો જોડાયા હતા। વિશ્વ હિન્દુ પરિષદ ભરૂચ અને બજરંગ દળ દ્વારા અખંડ ભારત સંકલ્પ દિવસની ઉજવણી કરાઈ। દર વર્ષની જેમ વિશ્વ હિન્દુ પરિષદ ભરૂચ અને બજરંગ દળ દ્વારા 14 ઓગસ્ટ અખંડ ભારત સંકલ્પ તરીકે ઉજવણી કરે છે, જેના ભાગરૂપે ભરૂચ શહેરના નીલકંઠનગર સ્થિત નીલકંઠ ઉપવન અને અખંડ ભારત સંકલ્પ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં અખંડ ભારત સંકલ્પ દિન અંગે યુવાનો અને નાગરિકોને તેનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું। સદર કાર્યક્રમમાં ઓમકારાનંદજી મહારાજ અને આરએસએસ વડોદરા વિભાગના સહકાર્યવાહક નીરવ પટેલ અને નારાયણ વિદ્યાલયના આચાર્ય ડોક્ટર ભગુભાઈ પ્રજાપતિ તેમજ વીએચપીના જિલ્લા મંત્રી બિપિનભાઈ પટેલ, ગિરીશભાઈ શુક્લા અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા। આવા પાત્રો છે, રામનું પાત્ર છે। આજની મમ્મીઓ બાળક તાજુ જન્મે તો ક્રિકેટર બનાવવાની વાત કરે, ફિલ્મી કલાકાર બનાવવાની વાત કરે,
પણ કોઈ એવું કહે છે કે રામ જેવો બનજે, હનુમાનજી જેવો બનજે, અર્જુન જેવો બનજે, એવું કેટલા લોકો વિચારે છે. આ વિચારધારાને આગળ વાત કરવાની જરૂર છે. ભરૂચ ટાઈગર એકતા ગ્રુપ દ્વારા 15મી ઓગસ્ટ નિમિત્તે બાઇક રેલી યોજાઈ. 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે ભરૂચ ટાઈગર એકતા ગ્રુપ દ્વારા 15મી ઓગસ્ટ નિમિત્તે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રુપના સભ્યો દ્વારા આ અવસરે ભરૂચ સિવિલ હોસ્પિટલ, સેવાશ્રમ અને અનાથ આશ્રમ તેમજ ગોવર્ધન હોસ્પિટલ ખાતે દર્દીઓને ફ્રૂટ પેકેટનું વિતરણ કર્યું હતું. સદર કાર્યક્રમમાં ગ્રુપના શંકર પટેલ, રવિ મિસ્ત્રી, નાથ વણજારા સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વરના બાહુબલી અને ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા સ્વતંત્રતા પર્વ નિમિત્તે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરના બાહુબલી અને ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા સ્વતંત્રતા પર્વ નિમિત્તે રેલી નીકળી હતી. અંકલેશ્વરના કાપોદ્રા પાટિયાથી નીકળેલ રેલી વિવિધ વિસ્તારોમાં ફરી જીનવાલા સ્કૂલ ખાતે પૂર્ણ થઈ હતી, જેમાં બંને ગ્રુપના સભ્યો જોડાયા હતા. ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે બાઇક રેલીનું આયોજન કરાયું હતું. સ્વાતંત્ર્ય પર્વની આજરોજ ઉજવણી કરવામાં આવી હતી, જે નિમિત્તે ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે રેલી જિલ્લા કોંગ્રેસ કાર્યાલયથી નીકળી ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. સદર રેલીમાં યુથ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ જોડાયા હતા. કર્મ ફાઉન્ડેશન ભરૂચ દ્વારા સ્વાતંત્ર્ય પર્વની વડીલોના ઘર ખાતે ઉજવણી કરાઈ. ભરૂચ શહેરના કસક સર્કલ પાસે આવેલ વડીલોના ઘર ખાતે કર્મ ફાઉન્ડેશન ભરૂચ દ્વારા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જ્યાં રાષ્ટ્રધ્વજ ફરકાવી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વૃક્ષારોપણની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. ભરૂચ શહેરના નવાડેરા દત્ત મંદિર ખાતે સ્વાતંત્ર્ય પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી. આજે 72મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે ભરૂચ શહેરના નવાડેરા સ્થિત દત્ત મંદિરે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. દત્તોપાસક પરિવાર અને દત્ત મંદિર દ્વારા ભગવાનને રાષ્ટ્રધ્વજના વાગા પહેરાવી રાષ્ટ્રભાવના ઉજાગર કરવામાં આવી હતી. અંકલેશ્વરના ભરૂચીનાકા વિસ્તારમાં હરિદર્શન સોસાયટીમાં એક બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરો રોકડ રકમ, ટીવી અને વીસીઆરની ચોરી કરી ફરાર થઈ જતા શહેર પોલીસે તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના ભરૂચીનાકા વિસ્તારમાં આવેલ હરિદર્શન સોસાયટીમાં મકાન નંબર A23માં રહેતા જયેશભાઈ શુક્લ 14મીના રોજ મકાન બંધ કરી બહાર ગામ ગયા હતા. એ દરમિયાન તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવી દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશી ટીવી તેમજ વીસીઆરની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જયેશભાઈ શુક્લ પરત ફરતા ઘરમાં જોતા તિજોરી તૂટેલી અને સામાન વેરવિખેર પડ્યો હતો. તેઓ તપાસ કરતા રોકડ રકમ, ટીવી તેમજ વીસીઆર ગાયબ જણાતા ચોરી થઈ હોવાનું માલુમ પડતા તેઓએ તાત્કાલિક શહેર પોલીસને જાણ કરતા પોલીસ દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી. આ અંગે જય શુક્લે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે. અંકલેશ્વર શહેરમાં આવેલ કેશવ પાર્ક નજીક કરિયાણાની દુકાનમાં કામ કરતા કર્મચારીને લૂંટી લેવાયો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. બનાવ અંગેની મળતી વિગતો અનુસાર અંકલેશ્વરમાં કરિયાણાની દુકાનમાં કામ કરતો કર્મચારી ગત રોજ મોડી સાંજે દુકાનેથી તેની બુલેટ બાઇક પર ઘર તરફ જઈ રહ્યો હતો. એ દરમિયાન કેશવ પાર્ક નજીક કારમાં આવેલા 4-5 લૂંટારીઓએ તેને હથિયાર બતાવી તેની પાસે રહેલ રૂપિયા 7-8 હજારની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. બનાવની જાણ થતાની સાથે શહેર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. ભરૂચમાં સરકારી યોજનાના લાભ અપાવવાના બહાને રૂપિયા ઉઘરાવતા બે વ્યક્તિની પોલીસે અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે. ભરૂચના મલબારી દરવાજા વિસ્તારમાં બે વ્યક્તિઓ વિવિધ સરકારી યોજનાના લાભ અપાવવાના બહાને લોકો પાસે 10 રૂપિયા ઉઘરાવતા હોવાની ફરિયાદના આધારે ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ ત્યાં પહોંચી હતી અને બંને વ્યક્તિએ પાસે આ અંગેના આધાર પુરાવા માંગ્યા હતા. જો કે બંને પાસે કોઈ આધાર પુરાવા ન મળી આવતા પોલીસે તેઓની અટકાયત કરી પૂછતાછ શરૂ કરી છે. પ્રધાનમંત્રી સુકન્યા યોજના અંતર્ગત આ બંને દ્વારા રૂપિયા માંગવામાં આવતા હોવાનું બહાર આવ્યું છે. જળેસર વિસ્તારમાં આવેલ કુંજ કોમ્પ્લેક્સ ખાતે નિર્માણ ઇન્ટિરિયર અને ગુડવિલ કોમ્પ્રેડર્સ પ્રાઇવેટ લિમિટેડના શોરૂમનો પ્રારંભ કરાયો હતો. બુધવારના રોજ ભરૂચ જાડેશ્વર વિસ્તારમાં આવેલ કુંજ કોમ્પ્લેક્સમાં નિર્માણ ઇન્ટિરિયર અને ગુડવિલ કોમ્પ્રેડર્સ પ્રાઇવેટ લિમિટેડના શોરૂમનો આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આલા પાઠક, દ્વિજેશ પંડ્યા અને આમંત્રિતો તેમજ શુભેચ્છકો તથા પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત રાજ્ય સફાઈ કામદાર યુનિયન દ્વારા વિવિધ મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું. મંગળવારના રોજ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ગુજરાત રાજ્ય સફાઈ કામદાર યુનિયન દ્વારા એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર સતત 5 વર્ષ
ઉપરાંત થી ફરજ બજાવતા રોજમદાર સફાઈ કામદારોને કાયમી કરવાના સુપ્રીમ કોર્ટના ચુકાદા અને ફિક્સ પગારના સફાઈ કામદાર તેમજ વાલ્મીકી જાતિ તથા કાઠિયાવાડી સમાજના રોજમદારોને લઘુત્તમ વેતન એક સરખા કરવા માંગ સાથે આવેદનપત્ર પાઠવાયું. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. આજે ભારતના 72મા સ્વાતંત્ર્ય પર્વની ઠેર ઠેર ઉત્સાહભેર ઉજવણી. ભરૂચ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની હાંસોટ ખાતે ઉજવણી કરાઈ. રાજ્યના કેબિનેટ પ્રધાન ઈશ્વરસિંહ પરમારે ધ્વજવંદન કર્યું. હાંસોટ તાલુકાના વિકાસ માટે ₹25 લાખનો ચેક અર્પણ કરાયો. તો જિલ્લાની વિવિધ શાળા કોલેજો સરકારી કચેરીઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓમાં પણ ધ્વજવંદનના કાર્યક્રમો યોજાયા. ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા પોલીસ કર્મીઓની બદલીનો ગંજીફો ચીપાયો. 2 પોલીસ ઇન્સ્પેક્ટર અને 9 પોલીસ સબ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલી. ભરૂચ અને અંકલેશ્વરમાં ટ્રાફિક નિયમન માટે 1-1 PSIની નિમણૂક. ભરૂચ તાલુકાના શુક્લતીર્થ ગામે ધ્વજવંદનના કાર્યક્રમ દરમિયાન મહિલા સરપંચના પતિનું મોત. વક્તવ્ય આપતી વખતે હૃદયરોગનો હુમલો આવતા ત્યાં જ ટળી પડ્યા. રાજપીપળામાં સ્વાતંત્ર્ય પર્વની અનોખી રીતે ઉજવણી. જાહેર માર્ગ પર રાષ્ટ્રધ્વજ ફરકાયો. રાષ્ટ્રગીત વખતે વાહન વ્યવહાર પણ થંભી ગયો. અંકલેશ્વરના ભાદી ગામેથી સ્ટેટ મોનિટરિંગ સેલે મોટું જુગારધામ ઝડપી પાડવાનો મામલો. જુગારધામના મુખ્ય સૂત્રધારની પોલીસે કરી ધરપકડ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.